શ્રી શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વતય નમઃ, શ્રી ગુરુભ્યો નમઃ, ઓમ નમો ભગવતે વાસુદેવાય. તે પછી માલણનો પ્રસંગ આવે છે. વ્રજમાં સુખિયા નામની માલણ રહેતી હતી. તે રોજ કૃષ્ણ કથા સાંભળે તેની ભક્તિ વ્યસનરૂપ થઈ હતી. તુકારામને એવી વ્યસનરૂપ ભક્તિ સિદ્ધ થઈ હતી. તુકારામે કહ્યું છે, પડલે ઇન્દ્રિયા સકડા વળણ. બધી ઇન્દ્રિયોને એવી ટેવ પડી ગઈ છે કે તેઓ ઈશ્વર ભજન કર્યા વગર રહી શકતી નથી. માલણનો પ્રેમ ધીરે ધીરે વધવા લાગ્યો. શ્રવણ ભક્તિનું તેને વ્યસન થઈ પડ્યું છે. ભક્તિનું વ્યસન સિદ્ધ કરો. બીજું કોઈ વ્યસન ભક્તિમાં વિઘ્ન કરે છે. વ્યસન કરવું હોય તો ભક્તિનું જ કરો. વિદ્યા વ્યસનમ અથવા હરિપાદ સેવનમ વ્યસનમ. સેવા અને સ્મરણનું વ્યસન તે જ સાચો વૈષ્ણવ. કાનમાંથી કનૈયો હૃદયમાં આવે છે. વારંવાર કૃષ્ણ કથા સાંભળો તો દર્શનની ઉત્કંઠા થાય છે. લાલાને જોવા માટે સુખિયા માલણ આવે છે, પરંતુ અધિકાર વગર ઈશ્વર દર્શન આપતા નથી. સુખની ઈચ્છા હશે, બીજી કોઈ ઈચ્છા હશે તો ભગવાન મળશે નહીં. જીવ જ્યારે પૂર્ણ નિષ્કામ અને નિર્વાસન બને ત્યારે ભગવાન તેને દર્શન આપે છે. ઈશ્વર સિવાય બીજી સૂક્ષ્મ વાસના પણ હશે ત્યાં સુધી ઈશ્વર દર્શન આપશે નહીં. સુખિયા માલણ રોજ નંદબાબાના ઘર પાસે આવીને ઊભી રહે, પણ કનૈયો બહાર આવતો નથી. માલણ ભૂદેવ પાસે ગઈ. જઈને પૂછ્યું, મને કનૈયાના દર્શનની લાલસા છે, મને ઉપાય બતાવો કે જેથી કનૈયાના દર્શન થાય. ભૂદેવને આનંદ થયો, લાયક જીવ છે. ભૂદેવે કહ્યું, ઘરમાં બાલકૃષ્ણની સેવા કરજે, સેવા સ્મરણથી કનૈયો પ્રસન્ન થશે. સેવા સ્મરણ ઈશ્વરને વશ કરવાનું સાધન છે. સેવા સ્મરણનો આગ્રહ રાખો, ભગવત દર્શનનો આગ્રહ ન રાખો. જીવ લાયક થાય એટલે ભગવાન દર્શન આપે છે. ઘણા સાધુઓ લાલાના દર્શન કરવા આવે છે. સાધુઓની મોટી મોટી દાઢી જોઈ કનૈયો વિચારે છે કે આ સાધુ મહારાજની જેટલી દાઢી બહાર મોટી છે તેટલી અંદર છે. અંદરના કામ વિકારો હજુ ગયા નથી. યશોદામાં કોઈ વખત પરણાઈ કનૈયાને બહાર ખેંચી લાવે તો કનૈયો માની સાડીમાં મોં છુપાવી દે અને સાધુને પીઠ બતાવે. આ હજુ લાયક થયો નથી, એ તો તનકી પણ જાણે અને મનકી પણ જાણે. લાયક થયા વગર ઈશ્વર દર્શન આપતા નથી. માલણે કહ્યું, હું સેવા કરી શકું તેમ નથી, અમે ગરીબ છીએ. બુદેવે કહ્યું, તો તું 21,000 જપ રોજ કરજે. કંઈક સાધન તો કરવું જ પડશે. સાધન વગર ઈશ્વરને દયા આવતી નથી. સાધન કરતાં દીન થઈ જીવ રડી પડે ત્યારે ઈશ્વરને દયા આવે છે. કથા વાંચ્યા સાંભળ્યા પછી કંઈક નિયમ લેજો. કથા માર્ગદર્શન આપે છે. કથા સાંભળ્યા પછી કંઈક પણ સાધન કરો. માલણને અનેક સાધનો બતાવ્યા, પણ માલણ ના પાડે છે. છેવટે બ્રાહ્મણે કહ્યું, તારાથી કાંઈ ન થાય તો છેવટે નંદબાબાના રાજમહેલની રોજ 108 પ્રદક્ષિણા કરજે. 3 વર્ષ સુધી આ પ્રદક્ષિણાનો નિયમ રાખજે, કનૈયાને દયા આવશે. માલણ તે પ્રમાણે પ્રદક્ષિણા કરવા લાગી. રાજન 108 પ્રદક્ષિણા રોજ કરે છે, રોજનો નિયમ છે. મનુષ્ય ઘણે ભાગે વ્યવહારના કામ નિયમસર કરે છે, તેમાં ભોજન તો સમયસર જ જોઈએ. મનુષ્ય ભોજનમાં નિયમ રાખે છે, પણ ભજનમાં તે નિયમ રાખતો નથી. ભજન કર્યા વગર ખાય તો પાપ ખાય છે. મનુષ્ય જેટલી કાળજી કપડાંની કરે છે તેટલી કાળજી જો તે પોતાના કાળજાની રાખે તો તેનું મન મલિન થાય નહીં, બગડે નહીં. સત્કર્મમાં નિયમ રાખો. સંત એ કે જે સત્કર્મમાં નિયમ રાખે. ઠાકોરજી પરીક્ષા કરે છે કે નિયમમાં તેની કેવી નિષ્ઠા છે. માલણ રોજ પરમાત્માને મનાવે, નાથ મને દર્શન આપો. 3 વર્ષ પૂરા થયા છે, આજે કૃષ્ણ વિરહ તેનાથી સહન થતો નથી. આજે મન શુદ્ધ થયું છે. માલણ વિચાર કરે છે, આજે નિશ્ચય કરીને આવી છું, કનૈયાના દર્શન ના થાય તો ઘરે જવું જ નથી. દર્શન કર્યા વગર નંદબાબાનું આંગણું છોડીશ નહીં. પ્રભુના વિયોગના અગ્નિમાં જીવ જ્યારે તડફડે છે ત્યારે ભગવાન મળે છે. માલણ પ્રદક્ષિણા કરે છે, માથે ફળની ટોપલી છે. પરમાત્માને શબરીના બોર યાદ આવ્યા. માલણ દર્શન માટે આતુર છે, તેને મારે દર્શન આપવા છે. કનૈયાની કેળ ઉપર સોનાનો કંદોરો છે, હાથમાં બાજુબંધ, ગળામાં કંઠી, પગમાં નુપુર, મસ્તક પર મોરપીચ છે. સુંદર બાલ સ્વરૂપ છે. છુમછુમ કરતો કનૈયો માલણની સન્મુખ આવ્યો છે. કૃષ્ણે માલણની આતુરતા વ્યાકુરતા જોઈ તેને દર્શન આપ્યા. કનૈયો ફળ લેવા આવ્યો. બે હાથ આગળ કરી માલણને કહે, ફળ આપો.
માલણ કહે, મારે આજે કનૈયા સાથે વાત કરવી છે. તમારા દુઃખની કથા એકાંતમાં કનૈયાને કહેજો, કનૈયો તમને સુખી કરશે. જય શ્રી કૃષ્ણ.